ભરૂચના કેલોદ ગામમાં મકાનના બાંધકામ સમયે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ અંગેની ન પગલે કરાયેલ હુકમ છતાં પંચાયત દ્વારા માપણી અહેવાલ દાબી રાખી કામગીરી કરવામાં આવતી હોવાનો આક્રોશ સાથે જણાવ્યું હતું ભરૂચ તાલુકાના કેલોદ ગામમાં રહેતા મનીષભાઈ પટેલે નવા મકાનના બાંધકામ સમયે દબાણ કર્યું હોવાની અરજી કેલોદના જ નયનકુમાર પટેલે કરી હતી આમ છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા અંતે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ તે અંગેની ફરિયાદ કરી હતી આ બાદ તે અંગે દબાણ નક્કી કરવા બાબતે થયેલ કાર્યવાહી અન્વયે માપણી અને ચકાસણી કરવામાં આવી હતી પરંતુ આ બાદ લાંબો સમય વીતી જવા છતાં પણ આ અંગેનો અહેવાલ પણ અરજદારને આપવામાં આવેલ નથી તેમજ હુકમ હોવા છતાં દબાણ પણ હટાવવામાં આવેલ નથી વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે અરજદારે આ અંગે ઉગ્ર રજૂઆત કરવા સાથે ઉચ્ચ સ્થળે અપીલ કરવાની તૈયારી કરી હોવાનું જણાવ્યું છે આજે બે એક એક છ બે હજાર સોળનું મેઠર છે આજે ચાલુ છે એનો હુકુમ બજી ગયેલો છે ચાર બાર ચાર બે હજાર સત્તરે બે બે હજાર અઢારે આજે બી એની કાર્યવાહી થતી નથી અને પૂર્ણ થવા અમે બાર તારીખ લાસ્ટ છે મેઠરની તો એ આ અધિકારી જવાબ આપે જવાબ નથી આપતા એને માટે અટકેલું છે એ અને જવાબ કમ નથી આવતા એનું રીઝન બી નથી કહેતા ઓલરેડી ગભનપત્રક નથી તો ગભનપત્રકનો પુરાવો આપેલો છે પંચાયત પાસેથી બી બધું રજૂ કરેલું છે તલાટી ટીડીઓ સમક્ષ રજૂ કરેલું છે એ આ અધિકારી જે સાહેબ જિલ્લા અધિકારીના માપણી દરમિયાન આવ્યા હતા એ ભાઈ કશું કરવા રાજી નથી અને કોઈ એવિડન્સ અત્યાર સુધી મૂક્યું નથી તો આનું શું રીઝન છે કમ અટકેલું છે અને મારા કાકાનું મારું મકાન આજે દોઢસો બસો વર્ષ જૂનું એ જ કન્ડિશનમાં છે એની જે મર્યાદા છે ત્રણ ફૂટ અંદર એમનું દિવાલ હતી બરહાક હતી તો આજે એ બહાર આવી ગઈ અને પંદર સત્તર ફૂટ મકાન બહાર બાંધી બાંધી દીધેલું છે જે મોટી મોહન અને પ્રવીણ કાકા પ્રવીણ પ્રભુ એ બંને જણે લાઇનમાં એટલું બાંધેલું છે કે પંદરથી વીસ ફૂટ મકાન બહાર બહાર કાઢેલું છે અને આ લોકો કંઈ કાર્યવાહી કરવા તૈયાર નથી એનું બી એવિડન્સ તમને હું આપું છું ટોટલી ડોક્યુમેન્ટ હાથે